نمو نوي سوري أندام نمو نوي سوري دام نمو نوي سوري أيريان نمو نوي سوري جايان نمو نوي سوري رالواتي سارونام أومكار من دون سيوم فنكتم جايان في يوغينا كامدا موشدون في أومكار أي نمو نمو مانغنم مغوان ويرو مغنم غوكمو مانغنم كنكم داري وجندر موسو مانغنم نماس مغسانا سوانو بوتيا تخاستي تي سواي بغاية تغوانا تغاو نيوتن إلا تاشي واشي تي فاشي يعني تي ذات سرن سنة تراشي تي تاشي ذاتا يعني تي كار كون تاري سنة بري نا جي آتما उद्गल कामना विपाल थी उदय थी निमित्ति कथन है तथा भाव थी उद्गल कामना निमित्त ना लक्ष्य तथा जी भाव एनाथी पोता ने निवृत्ता रहते જે આત્મા તે ભાવના કારણભૂત પૂર્વ કર્મને ભૂતકાળના કર્મને પ્રતિક્રમ તો થતો પોતે પ્રતિક્રમણ છે એ આત્મા પ્રતિક્રમણ છે જે કહે ભૂતકાળના કર્મ એના ભાગથી પોતાના પોતાને કારણે થયેલા ભાવો એ ભાવથી જે આત્મા પોતી પોતાને નિવૃત્ત આવે છે એ આત્મા પ્રતિગમન છે એ આત્મા પ્રતિગમન છે પ્રતિગમન તો પર્યાય છે પણ આત્મામાં પરતરફથી પાછા વળીને થઈ છે તેથી આત્મા પ્રતિગમન છે એમ કહેવામાં આવે એક બાજુ એમ કહેવું કે પર્યાય મોક્ષના માર્ગને મોક્ષને દ્રવ કરતું નથી દ્રવ સ્વભાવ એવો છે કે મોક્ષ અને મોક્ષના કારણ અને બંધ ને બંધના કારણ એને કરતો નથી કારણ પર્યાય છે ને દ્રવ કરતો નથી એક બાજુ અહીં કહેવું કે પૂર્વના કર્મથી થતા ભાવ એનાથી આત્માને નિવૃત્ત આવે એ પર્યાય થી વાત કરી છે અને દ્રવથી વાત કરી છે દ્રવ પોતે બંધ મોક્ષના પરિણામથી રહી છે પણ આ પરિણામ કરનાર છે પરિણામ એમ કહીને પોતે પ્રતિક્રમણ પ્રતિક્રમણના પરિણામ જ આત્મા છે એમ અહીંયા કહેવામાં આવ્યું પ્રતિક્રમણ ની પર્યાય નિર્મો સંકિત છે પણ આ ન હોય તો પ્રતિક્રમણ આત્મા નથી સંકિત છે સંતો આત્મા છે છતાં પ્રતિક્રમણના ભાવથી પાછો ન ફરે તો એ આત્મા પ્રતિક્રમણ રૂપ આત્મા નથી સમ્યક દર્શન રૂપ આત્મા છે પ્રતિક્રમણ શુદ્ધ ભાવ કેન્દ્ર પ્રતિક્રમણ
അശ്രുദ്ധഭാവി പര്യായ കർമ്മനാ പാഖി തഥാ അശ്രുദ്ധഭാവ એનાથી આત્માને નિવૃત્ત આવે તે ભાવ શુદ્ધ પર્યાય છે. જયારે દ્રવ્યની વ્યાખ્યા ચાલતી હોય ત્યારે એ દ્રવ્ય તો એ પર્યાય ને કરતો નથી, પર્યાય પર્યાય ને કરે છે. ઘણી ઘણી વાત છે, આ તો દોષ છે તેને તત્કાળ સ્વભાવે છે. આ તો સમ્યક દર્શન પછીની વાત છે, પછીના ઉપરાંતની ચારિત્રની વાત છે. એ આત્મા તે ભાવોના કારણભૂત કર્મને પ્રતિકમ તો લોકો પોતે જ પ્રતિકમન છે. જોયું, આત્મા પોતે જ પ્રતિકમન છે. ભીષ્મીના સમય એમ ત્યાં સમય સારો મોક્ષના અને મોક્ષના પરિણામને બંધના બંધના પરિણામને આત્મા કરતો નથી. એ દ્રવ્યની વાત કરતા અને આ પર્યાયની વાત છે. જ્યાં જ્યાં જે જે યોગ છે તે સમજવું. દોષ લાગે તો મનીને પણ દોષ લાગે, ત્યાંથી પાછા ફરે. જો બિલકુલ ન થતો હોય તો પ્રતિક્રમણની વસ્તુ રહેતી નથી. ભાવ થાય છે પણ એનાથી પાછો મળી જાય છે. નિવૃત્ત આવે એ પ્રતિક્રમણ છે. એ જ આત્મા એ ભાવના કાયભૂત ઉત્તર કર્મને એ ભાવના ભવિષ્યમાં જે કર્મ બંધાય તેને ભવિષ્યકાળના કર્મને પચતો થકો. એ પ્રતિકરણની પર્યાય થઈ સુવાસું ભાવથી રહી એ જ પર્યાય ભવિષ્યમાં જે બંધન થવાનું કારણ હતું તેને પચકતો થકો, તેને છોડતો થકો. ભવિષ્યમાં તેવું કરીશ નહીં ત્યાં પ્રતિક્રમણ થયું એમાં યાત્રાને બોલાવી જાય છે. પરંતુ સમજાવે છે એ તેને સમજાવે છે. પરથી આમ ફર્યો અને આત્માના પરિણામ સંગમ દર્શન ઉપરાંત શાંતિર થયા એ ભૂતકાળના કર્મથી પાછો ફેર્યો, ભવિષ્યકાળ કર્મ બાંધશે એનાથી પણ પાછો ફેર્યો. ભેગું સાથે છે અપેક્ષાથી કે બાકી એકમાત્ર નમાઈ જાય. વાત સમજાય છે? એ પ્રશ્ન ચર્ચા બહુ થઈ છે. જામનગર મઠ્યાસી જામનગર વ્યાકરણ છે કે એક છે? નવશ્રી ચાલે છે ને? આવતના નવશ્રી બપોર એમાં આવ્યો, એમાં પ્રશ્ન ચાલે. વાત તો પ્રથમ પદ્ધતિ કઈ રીતે હોય? અહીંયા તો વર્તમાનમાં ભાવને કર્યા નહીં પાછો કર્યો એ પ્રતિક્રમણ ને એ જ ભવિષ્યમાં બંધના કારણ ને કર્યું નહીં માટે એ જ પગથાળ. એ પ્રતિક્રમણ છે એ આ અપેક્ષાએ ભવિષ્યના કર્મ નહીં થયું આવા પરિણામ ત્યાં ભવિષ્યના પરિણામ કર્મ નહીં થાય એ અપેક્ષા એને પગથાણ કહેવાય. પ્રત્યાખ્યાન છે. તે જ આત્મા વર્તમાન કર્મના વિભાગને પોતાથી અત્યંત ભેદપૂર્વક આ વર્તમાન આવ્યું હોય. પેલો ભૂતકાળ હતો, પછી ભવિષ્ય હતો, વર્તમાન
वर्तमान परिणाम मलिनता थी निर्मलता थे ये परिणाम ने त्रण अपेक्षा लागू पड़ी है। पूर्वकर्म की अपेक्षा है तेने प्रतिक्रमण कहवाय, भविष्य में एनु बंधन नहीं थवू माटे ने प्रत्याख्यान कहवाय, अने वर्तमान में तेमा भोगतो नहीं छूटो मैंने आलोचना संभर कहवाय। परिणाम त्रण प्रकार परिणाम त्रण प्रकार नहीं परिणाम तो ये एक है आत्मा या सम्यक दर्शन पूर्वक निवास है। सम्यक दर्शन विनावार हो कान के जी वस्तु जोई नहीं અને એને દોષ લાગે એ ફરવું ક્યાંથી? એ જોઈને વસ્તુ જોઈ નથી એ દોષ થી ફરીને આવવું છે જ્યાંની જે ચીજ જોઈ નથી ત્યાં આવશે જ નહીં તે સમજાય છે કાંઈ? એથી કે છે સજ્જન ભેદપૂર્વક અનુભવતો વર્તમાન કર્મ વિભાગ ને પોતાથી અત્યંત ભેદપૂર્વક અનુભવ એ આલોચના છે ત્રણે ત્રણ પ્રકારની અપેક્ષા કરી શુદ્ધ ચૈતન્ય વસ્તુ એ તો દ્રષ્ટિમાં છે છતાં હજી ચારિત્ર નહોતું એથી આ ચારિત્રની વ્યાખ્યા છે એ ગયાકાળના કર્મમાં જોડાણો નહીં એ જ પાછો ગયો એમ પ્રતિક્રમણ કહેવાય એ પરિણામ ભવિષ્યના કર્મબંધનનું કારણ થયું નહીં માટે તેને પ્રત્યાખ્યાન કહે અને એ જ પરિણામ વર્તમાનમાં પોતે તૈયાર નહીં વિપરીત વિપરીત થાય તારે પાછું ફરવું પડે ને એ પરિણામમાં વિપરીત થયા ને માટે એ જ પરિણામને આલોચના કહે છે સમજાણું કાંઈ આવી વાત છે મનની ચારિત્રને પીસાય ચારિત્ર છે ત્યાં પણ થોડી દોષ લાગે છે ને દોષ લાગી જાય અંદર તો એવી પ્રકૃતિ જોડાણ થઈ જાય એ દોષ લાગે એને હવે પાછું ફરવું છે એનાથી દોષથી પાછું ફરવું સમય ભેદ એક જ છે અને એને અપેક્ષાથી પરણ ભાગ પાડે પ્રતિક્રમણ ભૂતકાળના ભાવથી પાછો થયો એ જ પરિણામ ભવિષ્યમાં બંધનું કારણ નથી માટે પ્રત્યાખ્યાન એ જ પરિણામ વર્તમાનમાં જોડાવાને માટે આવો પરણ અપેક્ષા આવી પરણ ભાવના આવ્યા એ પ્રશ્ન મોટો ચર્ચો આ લોક અપાલી ને જામનગરમાં ઈચ્છાશની વાત છે ત્યારે આ પ્રશ્ન કે ભાઈ આ ત્રણ પ્રકારના પરિણામ કરે ત્યાં વિવેકજીભાઈ ને વિસ્તારમાં વિવેકજીભાઈ વકીલ જે સંગ્રહ હતા એ વકીલ હતા ને ઘણા હતા ત્યાં બધા બીજા એક કોક હતા સંગ્રહભાઈના કુટુંબમાંથી મોટા કહેવાના એટલે ઘણા માણસો વચ્ચે ત્યારે અત્યારે ફીર નહોતું ઘણા મહિના એટલે વ્યાખ્યાન બન્યું પછી આ પ્રદૂષણમાં
வருகலாம் நீ அபேட்சாத்துடன் படிக்கும். ஏன் திரவியல் பரியாயினை கலக்கும் உனக்கு திரவியல் பரியாயினை சாப்பிட்டு இப்ப திரவியாயி பரியாய திரவினை சாப்பிட்டு ஏற்றி அதிருப்தி நிற்கும் சத்தாயம் கி பாஷா ஆவேசம் பாய் சாப்பிஷாவே திரவினை பெரிய சாப்பிஷாவே ஆம் திரவ வஸ்து ஏ பரியாய கருத்து நீ சத்தா திரவினி பரியாய சாப்பேஷ ஆதி பாஜ பாவமா கே பாவத்தும் ஏ விசாரம் ஆகிய உஷமே சொமே சாயத்தை உதவி ચાર ભાવો પર્યાય બનશે અને શુદ્ધ પરિણામે તે દ્રવ્ય છે એ પરસ્પર સાપેક્ષ એક બાજુ કીધું દ્રવ્ય પર્યાય કરે નહીં તથા એ કહ્યું પાછળ પરસ્પર સાપેક્ષ એમું દ્રવ્ય પર્યાય તે આત્મા પદાર્થ આ 33મી ગાથા પર્યાય પર્યાય નું કામ કરે દ્રવ તો ધ્રુવ છે દ્રવ ને હું તો ધ્રુવ છે એમાં પલટવું નથી બદલવું નથી જેથી એમાં સથન છે ભિન્ન છે એમ કહ્યું બીજે ઠેકાણે સર્વતા ભિન્ન છે એમ પણ કહ્યું દ્રવ ને પર્યાય સર્વતા ભિન્ન છે એમ પણ કહ્યું છે અપેક્ષા થી અહીંયા દોષ હોય છે એ દોષ ને નિવૃત્ત આવે છે એમાં ત્રણ પ્રકાર લાવવું પડે દોષ ને પૂરો કર્મ છે તેના ફળ માં જોડાતો નથી એ જ પોતે પુણ્ય પાપ ના ભાવ થી પાછો ફરે છે એને પ્રતિકોણ કહેવામાં આવે છે એ જ ભાવ ભવિષ્યમાં કર્મ બંધન નું કારણ થતું નથી જેથી તેને પ્રત્યાખ્યાન કહેવામાં આવે એ ભાવ વર્તમાનમાં ઉદયમાં આવ્યો એમાં જોડાણા નહીં અને તે ભાવને આલોચના સંવર કહેવાય અત્યંત ભેદપૂર્ણ અનુભવ તો થતો કે વર્તમાનમાં કર્મના વિપાકના ફળને કર્મનો વિપાક તો નિમિત્તે કથન થવા કર્મનો વિપાક નથી ફળ તો પોતાને છે કર્મ તો જળ છે જળનું ફળ કઈ આપવાને બહુ ગમે નથી કર્મનો વિપાક ને પોતાથી અત્યંત ભેદપૂર્વક અનુભવ તો થવો એનો અર્થ વર્તમાનમાં શુભા શુભા થાય એનાથી પાછો ફર્યો છે પ્રતિક્રમણમાં એને અહીંયા પણ પાછો ફર્યો એટલે આલોચના પણ કહેવાય આ દરેક કાર્યક્રમ અધિકાર નવ દર્શન ઉપરાંત નો અધિકાર એ રીતે તે આત્મા સદા પ્રતિક્રમ હતો દેખો સદા પ્રતિક્રમ હતો દ્રવ ઉપર આપણે વિશેષ સ્થિરતા છે તેથી સદાય પ્રતિક્રમણમાં આવતો
પ્રતિક્રમણ કરતો થતો સદા પચકતો થતો પ્રત્યાઘાત સદાય કરે સદાય પ્રતિક્રમણ કરે છે અને સદાય પ્રત્યાઘાત કરે આ રીતે દ્રઢ સ્વભાવ પર આશ્રય વિશેષ હતા ભાવ વિચાર થતા નથી એને આલોચના અથવા સંવર પ્રતિક્રમણની પ્રેમાથી પાછો થયો એમ કહેવામાં આવે છે. ખરેખર તો સ્વરૂપમાં ફરે છે ત્યારે એ ભાવ ઉત્પન્ન થતા નથી એથી એને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનને આલોચના કહેવામાં આવે. આવું છે છઠ્ઠે પણ હોય છે ને છઠ્ઠે મની હોય આત્મા પણ એક અંશ હોય છે ને આત્માનું સ્થાન પણ એક અંશ છે પણ ટીકમલા આલોચના હોય છે તો થયેલો એક અંશ ને પાંચમામાં પણ પ્રતિકમાં પ્રત્યાખ્યાન અને આલોચના એક અંશે હોય છે અને મની ને વિશેષ હોય એની ઉત્પન્ન આ વાત અરે એ રીતે આત્મા સદા પ્રતિક્રમ હતો સદા એનો અર્થ કે આત્માના આનંદ ઉપર વિશેષ લક્ષ છે વિશેષ ક્યાં પરિણામ ચોટ્યા એને 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 એ પરિણામને પ્રતિકર્મ સદાય કહે છે સદાય પ્રતિકર્મ આજ અવાર નહીં આજ અવાર પ્રતિકર્મ કરે એ નહીં અચ્યન ભેદાનો એ રીતે આત્મા સદા પ્રતિક્રમ હતો પ્રતિક્રમ કરતો થકો સદા પચકતો પ્રત્યાખ્યાન કરતો થકો હા હા અને સદા આલોચના કરતો થકો પૂર્વકર્મના કાર્યરૂપ વર્તમાન અપ્રતિક્રમ હતું એનું પ્રતિક્રમ કર્યું ઉત્તર કર્મના કારણરૂપ ભાવોથી અને અજ્ઞાન નિવૃત્ત થયો હતો વર્તમાન કર્મ વિભાગને પોતાથી અજ્ઞાન ભેદપૂર્વક અનુભવતો હતો વાત તો સમજાવી હોય ત્યારે સમજાવે બધી સમજાવે એને કે પાંચમો આવો છે બાકી આમાં ચારિત્ર નથી એમ કઈ નથી કોઈ પ્રાણીને ચારિત્ર પણ આવે એમ કે છે ને મને એ જુદી વાત છે જે ખાય નહીં તો કઈ બધા દાખવા તો મોક્ષમાં પ્રકાશ કે હંસલા કીધા છે વર્તમાન હંસ ન દેખાય છે તો કઈ કાગડા ને હંસ ન મનાય કૌવાને હંસ ન મનાય એમ સાધુ પણ ન દેખાય સાધુ પણ એમ થયું છે પણ દેખાય નહીં તો ન સાધુ નથી અને સાધુ મનાય એમ નથી કે એમ આવે છે ને ક્યાંક ને મોની કુંભારની કન્યા એવા માર્ગ માર્ગ મુનિ છે ચારિત્ર હોય છે હવે ઓલા કુંભાર ને ત્યાં લીયા ત્યાં કુંભાર વાસણ પ્રસાદ એવું કેટલાક નો પડી ગયા અને એમાંથી એને લઈ રાખે ને ગુરુ એનું મારા કુંભાર હવે કુંભારની કન્યાને પરિણામ ચારિત્ર હોય
சர்வ தோஷ நிவர்த்தி பண்ண. દર્શન ઉપરાંત સ્થિરતા શાંતિ આનંદ ની વૃદ્ધિ છે, આનંદ ગુણ ની વૃદ્ધિ છે. જે આનંદ ગુણ છે સર્વાંશ ગુણ તે સમકી, સર્વાંશ ગુણ નો અંશ વ્યક્ત પ્રગટ થયું તે સમકી, અને એ ઉપરાંત સર્વગુણ ની વિશેષ ઉપસ્થિત થઈ વિશેષ અંદર પ્રગટતા તેનું નામ એને પ્રતિકમ પ્રત્યક્ષ અને આલોચના. સંકેત ની વાત કરી હોય તો લોકોને ઠીક, અથવા ચારિત્ર ની વાત છે આખરી લાગે. પૂર્વ કર્મ ના કાર્યરૂપ, ઉત્તર કર્મ ના કારણરૂપ, બધું એક જ છે. તો એવા ભાવોથી અચળ નિવૃત્ત થયો થતો વર્તમાન કર્મ વિભાગના પોતાથી અચળ ભેદપૂર્વક અનુભવતો થતો, પોતામાં જ જ્ઞાન સ્વભાવમાં જ થયો. જ્ઞાન સ્વભાવ છે આત્માનો, જાણવું દેખવું એ જ એનું સ્વરૂપ છે. જ્ઞાન નો જે સાગર છે, જ્ઞાન સ્વભાવ જે સમુદ્ર છે. સર્વાંગ જેના અસંખ પ્રદેશમાં જ્ઞાન અને આનંદ ભર્યો છે પૂર્ણ, અસંખ પ્રદેશે પૂર્ણ જ્ઞાન અને આનંદ ભર્યો છે. એને જ્ઞાન સ્વભાવમાં નિરંતર કરતો ચારિત્ર કરો ને, ચરતો એટલે વિચરતો એટલે આચરણ કરતો હોવાથી ચારિત્ર છે. બીજા અધિકાર અત્યાર સુધી સંકેત આવ્યા એ બધી લોકોને ઠીક કરે આ અધિકાર દસ. અર્થાત પોતે ચારિત્ર સ્વરૂપ છે. હે અંતર આનંદમાં વિશેષ થયો, અતિન્દ્રિય આનંદમાં વિશેષ થયો અને વિશેષ આનંદ આવ્યો, એને પછી ત્રણ પ્રકાર લાગુ પડે છે. વિશ્વ વસ્તુ તો એક જ છે, આત્મા પોતે ચારિત્ર સ્વરૂપ છે, અને ચારિત્ર સ્વર્તો થવો પોતાને જ્ઞાન માત્ર ને, પોતાને એટલે જ્ઞાન માત્ર ને, ચેતો એટલે અનુભવતો. જ્ઞાનની ઉગ્રતાને વેદતો, સંકેતમાં જ્ઞાનનું વેદન છે પણ થોડું છે. ચારિત્રમાં જ્ઞાનનું વેદન ઉગ્ર ને વધારે છે. અત્યારે તો એ સ્થિતિ અનુભવી કઠણ પડે. ચારિત્ર ક્રિયા કરીએ આ કરી વર્તમાં પદ કામ કર્યા અને એ કઈ ચારિત્ર નથી. એથી એમ કે પોતે જ્ઞાન સ્વભાવમાં નિરંતર કરતો એ ચારિત્ર લીધી છે ને. જ્ઞાન સ્વભાવ એવો જે આત્મા એમાં કરતો એમાં વિચરતો એક તારી કરશે. હું કર્મું આ ક્રિયા ને આ કરવું ને આ કરવું ના થવું એ જ્ઞાન સ્વભાવમાં જ રાગના અંશમાં નહીં નિરંતર કરતો. એ
दशा सारे तरह नहीं कायम रहती घुमाए ना सारी तरह कायम रहता હાલવા ચાલવામાં તારી તરફ કાયમ રહે સદા કીધું છે ને સદામાં કેવો કાળ કાઢી નાખે જ્ઞાનમાં જ થયો છે અંદર એ સદાય 24 કલાક એક જ રૂપ છે આ તારી તરફ આ તારી તરફ લઈને બેઠા હતા બારથી જ્ઞાન સ્વભાવમાં જો પોતામાં જો આમ ભાષા છે કે નીચે છે પોતામાં જો એટલે જ્ઞાન સ્વભાવમાં જો એમ પોતે એટલે જ્ઞાન સ્વભાવ નિરંતર કરતો તું વિચારતો આચરણ કરતો હોવાથી ચારિત્ર છે અને પોતે ચારિત્ર સ્વરૂપ છે તો જ્ઞાન એટલે આનંદ એમાં ઠરે છે જામી જાય છે સંયમ દર્શન ઉપરાંત એનું નામ ચારિત્ર છે આનું નામ ચારિત્ર છે આને ચારિત્ર સૌ વર્તો થવો છે ને પોતે ચારિત્ર સ્વરૂપ છે અને તેથી ચારિત્ર સ્વરૂપ વર્તતો થતો પોતાને જ્ઞાન માત્ર ને ચેતતો ચારિત્ર એટલે પોતે જ્ઞાન સ્વભાવને વેદતો જ્ઞાન સ્વભાવને ચેતતો અનુભવતો હોવાથી એ આત્મા પોતે જ્ઞાન ચેતના છે એ જ્ઞાન ચેતના પોતે એ ચારિત્ર છે જ્ઞાન ચેતના તો ચોથે પણ છે આ જ્ઞાનમાં અંદર વિશેષ ચેતી ગયો છે વિશેષ આનંદ અંદર આવી ગયો છે તેથી એવો ભાવ આશય છે પોતે જ જ્ઞાન ચેતના છે એવો અહીંયા આશય છે પરની અપેક્ષાથી કથન મને કર્યા પોતે આત્મા જ્ઞાન સ્વભાવમાં થયો છે એ ચારિત્ર છે એ વસ્તુનો સ્વરૂપ છે અપેક્ષાથી કથન ગમે એટલા પ્રકાર આવે પણ જ્ઞાન સ્વભાવ જાણક સ્વભાવ એનો જે અનુભવ થયો એમાં જે દ્રષ્ટિમાં આવ્યું છે જ્ઞાનાન સ્વરૂપ એમાં ઠરે છે એનું નામ ચારિત્ર છે એ પોતે જ્ઞાન ચેતા છે એ જ્ઞાન ચેતના ચોથે જ્ઞાન ચેતના તો છે આ જ્ઞાન ચેતના વિશેષ છે જ્ઞાનમાં વિશેષ થયો સંદર્ભ ક્રિયા એટલે એ જ્ઞાન ની કીર્તા ભણ્યા પૂછો એ તો વાત થઈ છે તૂટેલા હા રતન ને સદાવદાન આને ભાઈ એમના ગુરુ ગુલાબ ગુરુ દેવ ની સામે વાત છે દેવ ની સામે વાત ખરાબ વાત ક્યાં હે એની હજી તો સંપ્રદાય હતા ભેગા ઉતર્યા હતા તૂટેલા અપાસમાં બહુ ખુશી થયા એટલે અમે ઉતરતા નહીં પેલા સંપ્રદાય નહીં આવે કારણ કે અમે સાધુ કોઈને માનતા નહીં સંપ્રદાય મેં સાધુ કોઈને માનતા નહીં ભેગા ઉતરતા નહીં ભેગા ઉતર્યા બહુ ખુશી થયા પછી વાત આ કાઢી કે
ഞാൻ ഇനാം ചെയ്യാം ഞാൻ മോക്ഷയുധന ശിക്ഷോ വിനാന അജ്ഞാന അക്രിയ ആത്മജ്ഞാന ആത്മാ സർവന്ധന ഏക്രിയ കബൂൽ കരു ആപാലി പഞ്ചാവൻ വർ നിരീക്ഷ തേലി നേവ് നീ പഞ്ചാവൻ വർ നിരീക്ഷ പത്തി പഞ്ചാവൻ വർഷ ഗുരുമണി એક વાત બીજી વાત કે જ્યોતિષ શાસ્ત્રમાં છે અને પછી માનતા નથી વાત સાચી મને પણ ખબર છે જ્યોતિષ શાસ્ત્રમાં છે મારી જિંદગી આખી શ્રીલંકામાં ગઈ શિષ્યો શાસ્ત્ર વાંચશે અને પ્રતિમામાં દેખશે પ્રતિમા છે શાસ્ત્રમાં તો ગુરુને નહીં માને એવી આખી જિંદગી મારી શંકામાં ગઈ છે એમ તો બહુ સમજાય 32 સૂત્રમાં પ્રતિમા છે મૂર્તિ અનાદિની છે નવી છે દિગંબર મૂર્તિ પણ તો મને મૂર્તિ એ નહીં આ ઉપર બીજું કઈ નહીં એ પ્રતિમા શાશ્વત છે ત્યાં અશાશ્વત પણ બનાવી છે બનાવી છે કબૂલ કર્યું બે કબૂલ કર્યું પણ છોડાય કે રીતે વાળો છોડવો પંચાવન વર્ષની દીક્ષા અને 75 વર્ષની ઉંમર પછી પણ કેટલા વર્ષ 25 વર્ષ જીવ્યા તથા પરિવાર ગાડી એક વાત ત્યાં ભેગા ઉતરતા પરિવર્તન કરીને પછી હું તો એમ ભેગા ઉતરે નહીં વિશાળમાં ઉતરતા ત્યારે આમાં આમો આ જોયું નહીં આમો જોયું નહીં સંપ્રદાય આ રાજકોટ જથા પાછા પૂછ્યા છોટી લમણ નિશાળ છે મૂર્તિ છે અને આ રીતે ચારિત્ર આને કેવું બે બાજુ એ વાત થઈ ગયેલી આ ક્રિયા શાસ્ત્ર નું જ્ઞાન અને આ રાગ થી ક્રિયા કરવી શુભ નહીં એ ક્રિયા નહીં શાસ્ત્ર નું જ્ઞાન એ નહીં આત્માનું જ્ઞાન અંદર થયું ઘણું પ્રગટ થયેલું એ જ્ઞાન માં સ્થિરતા જાણી એનું નામ ચારિત્ર છે કબૂલ કર્યું સાચી વાત છે એના ભેગા ઉતર્યા એ જ આમ રાજી રાજી થઈ ગયા કારણ મારી સાપ એવી હતી હું કોઈ સાધુ ને ભેગો ઉતરતો નહીં કોઈ સાધુ ને માનતો નહીં એ ગામમાં એક ઘડી સાપમાં સાધુ હતા અહીંયા અપાસમાં તેની હું આવ્યો જેથી આવ્યો કોણ સે કિલો પાછો સાધુ થયો આ નહીં ઉઠી પછી સત્તર બચાવ ગયા હતા ને સત્તર બચાવ ગયું ને એને કઈ કાપડ બજારમાં કે બેડી ઉપર ઉતાર્યા હતા અને ઘણા વર્ષની વાત છો સબૂર કે મૂર્તિ છે એની શંકામાં મારી જિંદગી ગઈ શિષ્ય વાંચશે તો પ્રતિમા માનશે દેખાશે એને શંકા પડશે અરે ઈ તો નહીં પણ ભાઈ એનો ગુરુ શિષ્ય રતન સતાવાની એ ચૈતના જેવો શબ્દ અર્થ કીધા છે ને શબ્દકોશ કીધો શબ્દકોશમાં ચૈતનો અર્થ પ્રતિમાને નહીં ભર્યો જ્ઞાન ને એમ બધું નામ ભર્યું કોઈ પૂછ્યું કે કેમ પણ આ અર્થ કેમ ના થયો કે હું છું ક્યાં છો એમાં હું ચૈતનો અર્થ પ્રતિમા ભરું રેવાય કેવી રીતે કે કેમ તો હું કહ્યું તો અમને મળ્યા હતા ઘણી વાર
પ્રતિમા સૂત્ર 32 માં છે, શેતામાન 32 સૂત્ર માં છે, મૂર્તિ પ્રતિમા છે. સ્થાનિક વાસી માને નહીં, એટલું કઈ ખબર કર્યો તો વાત છે, હાથી મૂર્તિ છે, પૂજા છે. આ 90 ના 1 મહિનાની વાત છે, 90 ની સાલ. આ તો ચારિત્ર ની વાત બાપુ, આપો તો અત્યારે તો ગયા કાળમાં કરમ ઉદય આવતા જોડાવું નહીં અને આત્મા હરે જોડાવું એનું નામ પ્રતિકમાં. ભવિષ્યમાં એ પરિણામથી બંધ થાય તે ન થાય નહીં થાય એનું નામ, એનું નામ પ્રતિકમ. વર્તમાનમાં પણ કર્મના નિમિત્તથી જોડાણ ન થયું નિમિત્તમાં, એથી પ્રતિકમાં થયું હતું, વ્યાખ્યાન થયું હતું, તેથી તેને જ આલોચનાને સંભર કહેવાય. આવી વાત છે. ક્રિયા અને જાણપૂર્ણ બહારનું એ તો અનંત વાર કર્યા, 11 અને 9 પૂરો ભીણો અનંત વાર. એમાં બહુ કઈ દાળી અત્યારે ક્યાં છે એને એ વસ્તુ નથી. 11 અને 9 પૂરો એક અંગમાં 18,000 પદ ને એક પદમાં 51,000 શ્લોક એવા 11 અને 9 પૂરો ભણ્યો. ક્રિયા 9 ની અંદર ગયો એટલે શુક્રલેખા, એનાથી 9 ની અંદર અનંત વાર ગયો શુક્રલેખા. આત્મા એ તો કીધું જોયું, આ તો જ્ઞાન ચેતના છે એવો અહીંયા ભાવ છે. આ બધું ત્રણેયનું ગમે તે કહ્યું પણ એનો અર્થ કે જ્ઞાન ચેતના એનું નામ પ્રતિકમાન પ્રત્યક્ષાના આલોચના. એ જ્ઞાન સ્વરૂપી ભગવાન જાણપણાનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું જાણપણું નહીં, એ જાણપણું છે. અંદર જે જ્ઞાન સ્વભાવ એમાં અંદર એકાગ્ર થઈ ગયો છે, એને આ જ્ઞાન ચેતના ચારિત્રની દશાને પણ જ્ઞાન ચેતના કહેવામાં આવી છે. ચારિત્રની વાત ચારિત્રમાં પ્રતિકમાન પ્રત્યાખ્યાન આલોચનાનું વિધાન છે, એમાં પૂર્વે લાગેલા દોષથી આત્માને નિવર્તવામાં એ પ્રતિકમણ છે. ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો એ પ્રત્યાખ્યાન છે. વર્તમાન દોષથી આત્માને સુધો પાડવો એ આલોચના છે. અહીં તો નિશ્ચય ચારિત્રને પ્રદાન કરીને કહેવાય છે, નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા છે, સાચા ચારિત્રની વ્યાખ્યા છે, વ્યવહાર ચારિત્રની વ્યાખ્યા નથી. માટે નિશ્ચયથી વિચારતા તો જે આત્મા ત્રણેય કાળના કર્મોથી પોતાને ભીણ જાણે છે, જોયું આવ્યો, જે આત્મા પોતે જ ત્રણેય કાળના કર્મોથી એટલે વિકારી ભાવ છે, પોતાને ભીન જાણે છે, સર્વે છે અને અનુભવે છે, ત્રણેય લીધા આત્મા પોતે પ્રતિક્રમણ છે, તે પોતે પ્રત્યાખ્યાન છે અને પોતે આલોચના છે.
સ્વયં પ્રતિક્રમણ સ્વરૂપ, પ્રત્યાખ્યાન સ્વરૂપ, આલોચના સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન, નિરંતર અનુભવન આત્માના સ્વભાવનો નિરંતર અનુભવન, તે જ નિશ્ચય ચારિત્ર છે. એનું નામ સાતું ચારિત્ર છે. ચારિત્ર ચારિત્ર એને વ્યાખ્યા કઈક કઈ રીતે જે આ આલોચના સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન છે અને એમ પ્રતિક્રમણ સ્વરૂપ, પ્રત્યાન સ્વરૂપ અને આલોચના સ્વરૂપ, પોતે પ્રતિક્રમણ, પોતે પ્રત્યાન, પોતે આલોચના, એમ પ્રતિક્રમણ સ્વરૂપ, પ્રત્યાખ્યાન સ્વરૂપ અને આલોચના સ્વરૂપ આત્માનું નિરંતર અનુભવ અત્ય નિશ્ચય ચારિત્ર છે. પ્રકરણ તો ભલે ભેદ પડે, બાકી તો આત્મામાં સ્થળ વિતરાગ ભાવથી, વિતરાગ ભાવ સ્વરૂપ આત્મા એવો જે શ્રદ્ધામાં આવ્યો છો, જ્ઞાનમાં જણાણો છો, એમાં જામી ગયો છે, ખરી ગયો છે, એનું નામ ચારિત્ર કહેવાય. આવું ચારિત્ર જે આ નિશ્ચય ચારિત્ર એ જ જ્ઞાન ચેતના, એ જ જ્ઞાનનો અનુભવ છે. નિશ્ચય ચારિત્ર તે જ આત્માનો અનુભવ છે. ચારિત્રનો અનુભવ તે જ આત્માનો અનુભવ છે. એ જ્ઞાનનો અનુભવ તે જ ચારિત્ર અનુભવ છે. આ તો સંગમ દર્શન ઉપરાંતની વાત છે. સંગમ દર્શન, સંન્ય જ્ઞાન, સંન્ય ચારિત્ર નિશ્ચય જે છે એ નિશ્ચયની વાત છે. જે આ નિશ્ચય ચારિત્ર તે જ જ્ઞાન ચેતના, એટલે આત્માનો અનુભવ જ્ઞાનનો, તે જ જ્ઞાન ચેતનાથી, જ્ઞાનના અનુભવથી સાક્ષાત જ્ઞાન ચેતના સ્વરૂપ. હવે એ જ જ્ઞાન ચેતનાથી કેવો વિનામ થાય, કોઈ ક્રિયાકાંતિ જોડ નહીં છે. સાક્ષાત જ્ઞાન ચેતના સ્વરૂપ કે જ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે. આવા ચારિત્રથી, એટલે જ્ઞાનની એકાગ્રતાની ચારિત્રને રમણતા, એનાથી જે કેવળ જ્ઞાન થાય છે. ક્રિયાકાંડ કોઈ કારણથી ક્રિયાત્મક ચારિત્ર, જ્ઞાન ચેતના કહીએ ને, જ્ઞાન ચેતના કીધી ને, જ્ઞાન ચેતના કીધી, એ જ જ્ઞાન ચેતના થી, જ્ઞાન ના અનુભવ થી સાક્ષાત જ્ઞાન ચેતના થાય. જ્ઞાન ચેતન થી વાત કરી, ચારિત્ર થી થાય નથી કીધું. ચારિત્રની વ્યાખ્યા કરી જ્ઞાનની ચારિત્ર એકાગ્રતા, પણ કેવું જ્ઞાન ઉત્પન્ન થાય છે, જ્ઞાન ચેતનાથી કેવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. ચારિત્રથી ઉત્પન્ન થાય એમ કીધું નથી. એ તો ચારિત્ર એ ચારિત્ર છે, પણ ચારિત્ર એ આત્માના જ્ઞાન સ્વરૂપની સ્થિરતા જ્ઞાનની એ ચારિત્ર, એ જ્ઞાન ચેતનાથી કેવું જ્ઞાન ઉત્પન્ન થાય છે. એમાં એક બીજા ગુણ થી બીજા ગુણ ઉત્પન્ન થયા એમ આવ્યું નહીં. સમજાણું થાય, ભલે જ્ઞાન ચેતનામાં ચારિત્ર આવે, શ્રદ્ધા આવે,
અનુભવન છે તે જ જ્ઞાન ચેતનાથી જોયું, તે જ જ્ઞાન ચેતનાથી જ્ઞાનના અનુભવથી સાક્ષાત જ્ઞાન ચેતના સ્વરૂપ જ્ઞાન નો અનુભવથી જ્ઞાન પ્રગટ થાય છે. એમ નથી કીધું કે સારી આખરી વાત છે. એક તો સંકેત ની વ્યાખ્યા આખરી પડે એ બહુ વિચારી તો અત્યારે છે દેખાતો નથી. સમજાય છે મને? જ્ઞાન ગુણ થી જ્ઞાન ગુણ ની વધી વધી થઈ એમ કીધું. ચારિત્ર થી કેવળ જ્ઞાન થી એમ ન કહ્યું, ચારિત્ર થી જ્ઞાન ચેતના છે, જ્ઞાન માં એકાગ્રતા તે છે, એ જ્ઞાન ચેતના થી કેવળ જ્ઞાન થાય છે એમ. એટલે તે જ્ઞાન ગુણ થી જ્ઞાન ગુણ વધે છે એમ કહ્યું. આ તો ભાવાત્કારે આવું ભણ્યું છે. આ કઈ અમારે સમજાર હતા ની ટીકા નથી, આ તો ભાવાત્કારે એમાંથી કાઢી ના ભર્યું. હિન્દી હિન્દી ભાવાત્કાર એટલે મારો વીક નો કે મૂળ કરતા કોણ ભાષા ટીકા કાઢવી. છતાં આ ગ્રંથ આ જયચંદ પંડિતે આવો અર્થ કર્યો. એ વખતના ગ્રંથો પણ આવા હતા. જ્ઞાન ચેતના સ્વરૂપ સાક્ષાત જ્ઞાન જ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે. જ્ઞાન ની ચેતના થી જ્ઞાન પ્રગટ થઈ જાય. ચારિત્ર એ જ્ઞાન ની ચેતના છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એમાં ચારિત્ર એ જ્ઞાન માં સ્થિરતા ને એકાગ્રતા છે, એથી તેને જ્ઞાન ચેતના કીધી. તેથી તે જ્ઞાન ચેતના થી કેવો જ્ઞાન પ્રગટ થાય છે એના એ ગુણ ગુણ જ્ઞાન ગુણ થી જ્ઞાન ગુણ ની પર્યાય પ્રગટ થાય છે. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાયમ કહે છે, જેમાં જ્ઞાન ચેતનાનું ફો આવે અને અજ્ઞાન ચેતનાનું ફો. અજ્ઞાન ચેતના એટલે કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એનું ફો પ્રગટ કરે છે. હવે એનું ફો જણાવે છે. જ્ઞાન સંચેતન એવ નિત્યમ પ્રકાશતે જ્ઞાન અતિવ શુદ્ધમ અજ્ઞાન સંચેતનયાવન બુદ્ધ શુદ્ધિ નિરુંદ નિબંધમ તાવન તાવન નિત્યમ જ્ઞાન સંચેતન એવ જ્ઞાન અતિવ શુદ્ધમ પ્રકાશ નિરંતર જ્ઞાન સ્વભાવ ભગવાન એની ચેતનાથી અનુભવથી જ્ઞાન અચિંતન શુદ્ધ પ્રકાશે છે. કોઈ પંચમહાવ્રતની ક્રિયા કે દયાદાનના વ્રતના પરિણામથી થાય છે એમ ના પડી છે. એ તો ગુલાબચંદજીએ ખબર કહ્યું. આ ક્રિયા નહીં, આ ક્રિયા તો બંધનું કારણ છે. જ્ઞાન સ્વરૂપમાં ઠરવું, જ્ઞાનમાં ક્રિયા, એ જ્ઞાન ક્રિયા આ શાસ્ત્રનું જ્ઞાન ને આ ક્રિયા મોક્ષનું કારણ છે. નહીં કીધું નેવ ની વાત છે, જેઠ મહિના એ જેઠ મહિનો છે. શું કહેવાય? સુંદર સુંદરમાં તમારું તો લાગી ગયું પેલું તમારું ગામમાં
બીજું તો માં બોલું ના અંદર ધ્યાન ની વાત નિરંતર જ્ઞાન ની સંકીર્ણા થી જ એકાંત કીધું કથન ચેતા અને કથન ચેતા એમ નહીં નિરંતર જ્ઞાન ની સંચેતના વેદન વેદન થી જ્ઞાન અત્યંત સુપ્રકાશે છે એમ કે વિતરાગ નો માર્ગ શ્રાદ્ધવાદ છે માટે અનેકાન કરો નિશ્ચયથી પણ થાય વ્યવહારથી પણ થાય આ તો ના પડે નિરંતર જ્ઞાન ની સંચના જ્ઞાન અત્યંત સુપ્રકાશ કેવળ જ્ઞાન થાય જ્ઞાન નો જ્ઞાન અનુભવ થી કેવળ જ્ઞાન થાય ક્રિયા કારણ જે રાગ છે એના અનુભવ થી બંધન થાય અને અજ્ઞાન ની ચેતના થી કર્મ ચેતના અને કર્મ ફળ રાગ નું ચેતવું અને રાગ ના ફળ ને અરક્ષો થી વેદવું એ કર્મ ફળ ચેતના એ કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના બે અજ્ઞાન ની સંચના થી બંધ દોડતો થવો બરાબર એને બંધ થાય જ છે એમ દોડતો થવો પડશે અજ્ઞાન થી બંધ ન થાય એના વિકાર થી બંધ ન થાય એમ છે જ નહીં મન દોડતો થતો દોડતો થતો નો હતો બંધ થયા વિના રહે જ નહીં રાગ દ્વેષ ની ક્રિયા કરે દયાદાન વર્ષ બંધ ન થાય એમ થાય જ નહીં બંધ જ થાય એમાં અને જ્ઞાન ની શુદ્ધતા ને રોકે છે અજ્ઞાન ની ચેતના એટલે દયા દાન વ્રત ભક્તિ આદિ ના પરિણામ એ બંધ ને કરે છે અને જ્ઞાન ની શુદ્ધતા ને રોકે છે આવું છે દયા દાન વ્રત ભક્તિ ના પરિણામ શું એ જ્ઞાન ની શુદ્ધતા ને રોકે છે અને જ્ઞાન ની શુદ્ધતા થવા દેતો નથી આવી તો વાત છે વિશેષ કે